એને રોજનું થયું. તમારા રસોડામાં જે રસોઈ કરતો હશે એ કાંઈ તમે બનાવો મોહન થાળ એટલે કાંઈ એ પાંચ બટકા ન ખાઈ લે પેલા, એ રોજનું છે. એને એવી રીતે ભગવાને જે માયા રચી છે, ભગવાને જે માયા બનાવી છે, એ માયાથી ભગવાન દૂર છે. અને જેમ રસોઈ કરવા વાળો માણસ બીજો રસોઈ ખાય અને પ્રસન્ન થાય અને પછી કે બહુ સારી બનાવી હોય ભાઈ, એ સાંભળવા માટે એને આનંદ હોય, એવી રીતે ભગવાન પણ આ ત્રિગુણાત્મક માયાથી દૂર રહી અને આપણા બધાના ખેલ ભગવાન જોવે ત્યાં બેઠો બેઠો. હા, એ ભગવાન આ ત્રિગુણાત્મક માયાથી પણ પર છે. માં એટલે નહીં અને યા એટલે છે, નથી છતાં છે એનું નામ માયા. દેખાય નહીં આપણને, માયાએ જોવાનું સૂત્ર નથી, માયાએ અનુભવવાનું સૂત્ર છે. અને આ બધું મરી જાય ને આ તો પછી આપણે મરી જાય. માયાને ખાલી ફેરવવાની છે, મોહને ખાલી ફેરવવાનું છે. એથી ભાગવતમાં લખેલું છે, માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. મોહ હોય, મોહ તો મીરા નહી હતો, મોહ નરસિંહ મહેતા નહી હતો, પણ એ મોહ પરમાત્માનો હતો. આપણને પરમાત્માના છે એની ઉપર મોહ છે. અને મહાપુરુષોને સીધો પરમાત્માની અંદર મોહ છે. મીરાનું ઝેર પીધું ને આપણું ઝેર નથી પીતો એમ લાગે તમને? રોજ પીવે છે ઝેર, એટલે પેલું પોઈઝન નહીં. ઘણા લોકો બોલે ઝેર જેવું હોય, કાંઈ હોય નહીં. આમ હળવેક દિન ઘસાઈને જતા રહે તમને એવા બે વાક્ય કહીને જાય, બાકી બધું ભૂલાઈ જાય, પેલું જ મગજમાં રહ્યા કરે. આજે કોઈ તમને તમારા બારામાં અપયશ આપે તો અપયશને પણ ઈશ્વર તરણે સમર્પિત કરો, ત્યારે મીરાને યાદ કરો. એટલે મીરાએ પીધું, મારે પીવાનું છે. શ્રી બ્રહ્માકુમારીમાં તો એમ કહેવામાં આવે છે કે આત્મા અને શરીર અલગ અલગ હોય તો માન શરીરને છે, અપમાન પણ શરીરને જ છે, તો આત્માને આનો અનુભવ થવો જ ન જોઈએ. ઓમ સ્વીટ ઓમ, વાત થઈ ગઈ પૂરી. બંને અલગ છે. તેથી ભગવાન એ અનુભવ સ્વરૂપ છે. ત્રિગુણાત્મક માયાથી ભગવાન પર છે. પણ ભગવાન જયારે મનુષ્યનો અવતાર લે, ભગવાન જયારે માણસ થઈને આવે, ત્યારે ભગવાનને આ ત્રિગુણાત્મક માયા જોડાય, ભગવાનને જોડાય. કારણ કે શરીર છે તો શરીર હશે તો એ શરીરને આ ત્રણ માયા જોડાશે. તેથી ભગવાનને વસુદેવ કહે છે, ભગવાન આપ ત્રિગુણાત્મક માયા કરતા દૂર છે. દેવકીએ ભગવાનની સ્તુતિ કરી છે, ભગવાન આપ અવ્યક્ત અને સર્વનું કારણ છો, ભગવાન આપ અનિવર્તનીય, નિષ્ક્રિય અને વિશુદ્ધ છો. ભગવાન દેખાય નહીં પણ ભગવાન છે ખરો. બધાને ખબર છે આમાં બેઠા, એ કોઈને એવી નથી ખબર, એવું ખબર નહીં. બધાને ખબર છે ને દૂધમાં ઘી છે, એ બધાને ખબર છે. પણ દૂધનો દીવો થાય કે એ દૂધને મેળવવું પડે, મેળવેલા દૂધને મથવું પડે,
મથેલા દૂધને તપાવવું પડે, તપાવ્યા પછી એની અંદરથી શુદ્ધ ઘી નીકળે અને પછી એ ઘી થી દીવો થાય. એમ બધાને ખબર છે આત્મા સો પરમાત્મા, પણ કોઈ દર્શન થયા? દર્શન કરવા શું કરવું પડે? એટલે યોગ્ય સદગુરુની સાથે જિંદગીને જોડવી પડે. સદગુરુના શબ્દથી જિંદગીને મથવી પડે. મથેલી જિંદગીને સદગુરુના શબ્દથી તપાવવી પડે. અને તપાવ્યા પછી એની અંદરથી આપણને જે કાંઈ જિંદગી જીવવાનો સાર મળે તેનું નામ ઘી છે. મેં ગઈકાલે એક વાક્ય કહ્યું હતું વ્યાસપીઠ ઉપરથી, આર્ટ ઓફ લિવિંગ, જિંદગી જીવવાની કળા. કોનાથી શીખવું? આપણે બધું બીજાથી શીખીએ છીએ, યાદ રાખજો. કોઈનો કોઈ તો એડવાઇઝર છે જ, એ સારો હોય તોય ભલે ને ખરાબ હોય તોય ભલે. ક્યાંય નહીં મળે તો ટીવી માંથી જોતા હશું આપણે. ટીવીમાં આમ કર્યું એટલે આપણે આમ કરીએ છીએ, અનુકરણ તો છે. તમે બધા પગે લાગવા માટે ઉપર આવો, બધાને ખબર છે હાથ જોડીને પગે લગાય, ખબર છે ને? પણ પેલો આવ્યો એ માથું નમાવશે એટલે બાકીના દસે દસ માથું નમાવશે. પેલા એ ન નમાવ્યું તો દસે દસ ગયા. એનો અર્થ એવો છે એને કોઈને જોયું અને કર્યું. તેથી મહાપુરુષોને વાંચો. મહાપુરુષોને વાંચ્યા તો આપણને ખબર પડે. સીતાજીને વાંચશો તો તમને ખબર પડશે કે સીતાજી ઉપર જેટલા કષ્ટ હતા એટલા કષ્ટ આપણી ઉપર અત્યારે છે. પૂછો, હું તો ઘણી વાર પેપરમાં વાંચું કે દેરાણીએ જેઠાણીને પાંચ કડવા વાક્ય કહ્યા અને જેઠાણીએ ઝેર ગોળ્યું, તેમાં દેરાણીનું શું ગયું? તું ગઈ રેશનિંગ કાર્ડમાંથી. સંકટ શું છે આપણને? આ નાના નાના બચ્ચાઓ, નાના નાના છોકરાઓ, ઘણી વાર તો એવું થાય છે કે દસમાનું રિઝલ્ટ મારું ખરાબ આવશે તો એટલા માટે આપણે આત્મહત્યા કરી લઈએ છીએ. સ્થિતિ શું છે આપણી? આપણામાં ઉણપ શું છે? ત્યારે હું ચોક્કસ વ્યાસપીઠ ઉપરથી કહીશ કે આપણામાં ઉણપ સદવિચારની છે. પ્રયત્ન કરો. અને ફરી વખત હું વ્યાસપીઠ ઉપરથી એટલે ખેડૂતનો દાખલો આપીશ કે વાવી દે, ઉગી જાય અને ઘરમાં આવવાની તૈયારી હોય અને કદાચ પાક નિષ્ફળ જાય તો એ ખેડૂત ફરી વખત ભગવાનને યાદ કરે, કઈ વાંધો નહીં મારા વાલા, આવતે વખતે વાત. જેવો તેવો ભરોસો છે. બાકી બધા ગમે નહીં અમે હડતાલ માંડે. ખેતી કરનાર જે વર્ગ છે એ કોની સામે હડતાલ માંડે? ક્યાં એ ધારણા ઉપર ઉતરા? 70-70 હજાર નો પગાર લેવા વાળા એને હજી મોંઘવારી નડે છે. એમ કે છે મોંઘવારી બધું તમને દેવું પડે ને, ન આપો એટલે ધારણા ઉપર, રજા ઉપર. આ કોની ઉપર, કોની સામે ધારણા કરે? કોની સામે રજા ઉપર ઉતરે? કોની સામે આ હડતાલ કરે? એક જ આશરો હોય એને ભગવાન. નિષ્ફળ જાય છતાં પણ એ હારે નહીં, પાછા કોઈના 5% લાગે ઉછી ના લેશે, પાછા કોઈની લોનું લેશે, આમ કરશે, આમ કરીને નવેસરથી પાછું બીજ વાવશે. આટલું દુઃખ તો આપણે છે નહીં. આપણે તો ખાલી મા બાપે આપણને રાતે વાત બહુ સારી કરી, રાજેશભાઈ રસ્તામાં હમણાં આમાં રાજેશભાઈ સત્સંગ કરતા કરતા આમ અંતર બહુ લાંબુ નથી પણ વાતો કરું મેં, બીજી શું વાતો કરવાની.
પૂછજો, મેન કુટુંબના બારામાં કાંઈ નથી પૂછ્યું. એકાદી વાત હું સિદ્ધાંતની અહીંથી ચાલુ કરું અને અહીં પહોંચે ત્યાં મારે પૂરી થઈ જાય, અને એટલે જ અમને અહીં સન્માન મળે છે. હમણાં તો એને પૂછતો હોત ને, તમે કેટલા ભાઈઓ છો ને, કોણ શું ધંધો કરે છે, મારે શું ભાઈ લાગે વળગી, બરોબર છે. મારે તો ભગવાનને એટલું કહેવાનું છે, તમે જે કરી રહ્યા છો ભગવાન એમને તમને વધારે સંપત્તિ આપે. અલ્પેશભાઈ બોલ્યા ને અહીંયા કે પછી દીકરાના દીકરા છે એ કથા કરશે, એટલે હું ગઈકાલે કહેતો હતો કે ભાઈ આપણે એટલું બધું લાંબુ જવા જ નથી દેવું, આ દીકરાના દીકરા વી વરના થાય ને ત્યાં જ કથા કરી લેવી છે. હા ભાભલા જ નથી નાચી શકતા, પણ આ ભાભલા થાય એ તો નાચી શકે. સવારમાં જ વાત થઈ ગઈ, ઘણી વખત મા બાપ રાતે મોડા આવે છોકરા છોકરીઓ, અને મા બાપ એને ઠપકો આપે, બેટા આટલા મોડે રાત સુધી ક્યાં હતા, અને દીકરાને લાગી આવે એટલે દીકરો આત્મહત્યા કરે. જિંદગી આમ આટલી બધી સસ્તી છે. મૂળ કારણ એ છે કે આપણી બુદ્ધિને વિચારવાની શક્તિ ખલાસ થઈ ગઈ છે. આપણે વિચારથી કેવા થયા, નિર્માલ્ય થયા. અને તેથી મહાપુરુષોને વાંચો, તેથી એના જીવનને જોવો જાણો, તો ખબર પડશે કે શું છે. મેં કીર્તન ગવડાવ્યું તેની છેલ્લી ઘડી, ભૂલો અમારી માફ કરી દો, અવગુણ દોષો હૈયે ના ધરી લ્યો, પ્રેમ વધારજો રે, ભક્તિ વધારજો રે, વસમી ગુરુની. પ્રમુખ સ્વામી આવજો રે, પુનઃ પધારજો રે, વસમી ગુરુ. પ્રમુખ સ્વામી આવજો, પુનઃ પધારજો રે, જય હો જય હો, વસમી ગુરુની. કૃપા કરીને અમયા ગણયા આવ્યા, કૃપા કરીને દુખડા ટાળી સુખડા લાવ્યા, દુખડા ટાળી સુખડા લાવ્યા, પ્રેમ વરસાવજો રે, ભક્તિ સ્વીકારજો રે, પ્રેમ વરસાવજો રે, ભક્તિ સ્વીકારજો રે, વસમી ગુરુની. પ્રમુખ સ્વામી આવજો, પુનઃ પધારજો રે, વસમી ગુરુની. ભૂલો અમારી માફ કરી દો, અવગુણ દોષો પ્રેમે ટાળી દો, મારી માફ કરી દો, અવગુણ દોષો
પ્રેમે ટાળી દો, જીવન સુધારજો રે, અખંડ બિરાજજો રે, જીવન સુધારજો રે, અખંડ બિરાજજો રે, વસમી ગુરુની વીરા સ્વામી આવજો રે, પુનઃ પધારજો રે, વસમી ગુરુની વીરા, વસમી ગુરુની યોગ્ય જગ્યા મળે ત્યાં ખાલી પડી જાવ. જીવનમાં એક જગ્યા એવી રાખવી જોઈએ વાલા, સાયકોલોજી છે, મનોવૈજ્ઞાનિક કારણ છે. જીવનમાં એક જગ્યા એવી રાખો જે જગ્યા ઉપર તમને નખશીખ ઓળખતા હોય, બાકી બધા આમાં હું આવી જાઉં ને તમે આવી જાઓ, હું કાંઈ આપણે અહીં તમારી નૌકા બારા નથી. એમાં જ બધા પોતાની મૂળ જાતને છુપાવીને જીવતા હોય છે. પણ એક જગ્યા એવી હોય જ્યાં આપણને મૂળથી ઓળખે, અને તે ચરણ એટલે સદગુરુ ચરણ છે. પેલું તો સમજ્યા વગરના ગુરુ કરવાને, અને ગુરુ કર્યા હોય તો પછી વાત પૂરી થઈ ગઈ. પેલા જોવો એને, સમજો એને, જોઈ સમજીને પછી એનો સ્વીકાર કરે. કોઈ પણ એપ્લિકેશન નવી આવે એટલે એની સાથે વાયરસ હોય જ હોય ને. ઘણી વાર તો અજાણ્યો નંબર આવે ને તો આપણને તરત પેલો મોબાઈલ કે આમાં વાયરસ છે, તમે કોન્ટેક્ટને સેવ નહીં કરતા કેમ મોબાઈલ, એમ એમાં વાયરસ એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરી લઈએ એટલે પછી પેલું ઝાડું દોરેલું હોય ઝાડું મારી દે આપણા મોબાઈલમાં. એમ જીવનમાં વાયરસ આવે ત્યારે સમર્થ સદગુરુને આપણા જીવનરૂપી મોબાઈલમાં એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો એટલે કોઈનો ઇનકમિંગ કદાચ કાંઈ ખરાબ ફોન હશે વિચાર હશે તો સદગુરુ એને ઝાડું મારી દેશે, જેથી કરીને જીવનનો તમારો સેલ, જીવનનો તમારો મોબાઈલ, જીવનનું તમારું ઇન્સ્ટ્રુમેન્ટ લોંગ સમય સુધી ચાલશે, લાંબા સમય સુધી ચાલશે. જ્યારે જ્યારે આપણે આપણે અટવાઈએ ત્યારે ખબર પડે આપણને, અને અટવાવ ત્યારે બહુ 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 એટલા બધા દુઃખી. આ દુનિયામાં એટલું બધું કાંઈ એવું છે જ નહીં કે જેને કારણે આપણને બહુ દુઃખ થાય. બધાય દુઃખ અત્યારે સસ્તા થઈ ગયા છે, અને બધાય મહાપુરુષે પોતાના જીવનમાં એ એક 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 બનાવીને રાખ્યું છે, બનાવીને રાખ્યું છે કે જેથી કરીને એને જાણીએ તો આપણને જીવવા માટેની એમાંથી જડીબુટ્ટી મળે. એના જીવનમાં આ આવ્યું ત્યારે એને શું કર્યું, ચરિત્ર ઉપર જયારે દાગ લાગે તમારા તો શું કરવું. ત્યારે મૂળદાસજી મહારાજે કહ્યું, મને યાદ કરો, અમરેલીમાં થઈ ગયા. ભાઈઓના ભાગ પડે ને આપણા ભાગમાં કાંઈ ન આવે તો ના ભાગને યાદ કરો, ભાગમાં પિતા દેવા. શરીર સાવ ખલાસ થઈ ગયું છે શું કરવું, અષ્ટાવક્રને યાદ કરો. હમણાં મુંબઈમાં મારો એક યજમાનનો દીકરો છે, એ હોસ્પિટલમાં ગયો, ક્યાંક સૈનિક ઉપર ભણે છે, જવાનું છે. તમે મને મળ્યો, મને વાત કરતો હતો, મને કહે કે મને
એટલો બધો અંદરથી પાવર આવી ગયો છે. મેં કીધું અચાનક કારણ, એને બહુ સારી વાત કરી. મુંબઈમાં એક હોસ્પિટલમાં બહુ સારા ડોક્ટર છે લેડી, એના શરીર ઉપરથી આ ગળું છોડો, ખંભો છોડો, આ શરીર ઉપરથી ટ્રકનું પૈડું ફરી ગયું છે આખું. એટલે આ શરીર નીચેથી કાંઈ નથી, છે ખરું પણ બધા નાખેલા હરિયાણ બધું એવું જોઈન્ટ બધું છે એવું. પછી એને એવું નક્કી કર્યું ભાઈ બધા મા બાપે કે હવે એક તો દીકરી છે, હવે શું કરવું. એટલે એને આપણે ડોક્ટરને કહીએ કે તમે હવે એને રજા આપી દો, એવું ઇન્જેક્શન આપીને ખલાસ કરો. આ છોકરી જયારે એ તો કહે તો બે ભાન અવસ્થામાં હતી, તેના પિતાજીએ એમ કહ્યું કે ના, જે કાંઈ હોય તે ભલે મારે એને તેડીને બધે ફેરવી પડે, આખી જિંદગી હું જીવું ત્યાં સુધી, પણ મારે આ છોકરીને મરવા નથી દેવી. અને સાચે બી છે, ડોક્ટરે પછી એના માથે બધી ક્રિયા કરી અને છોકરી જીવિત રહી ગઈ. એ કોમામાંથી બહાર આવીને એને પછી બધાની મુલાકાતો થવા લાગી. તો પછી પહેલે જે સિસ્ટર હોય ને અંદર નર્સ, એ બધી એને વાત કરતી હતી, તારું તો આવું બન્યું પણ તારા પિતાજીએ એમ ઈચ્છા કરી કે ભાઈ તને મારે મરવા નથી દેવી, ભલે મારે તેડીને તને બધી જગ્યાએ ફરવું પડે. એટલે પેલી દીકરીના મનમાં મગજમાં બેસી ગયું, 10 વર્ષની હતી, કે મારા બાપે જો મારા માટે આવડો મોટો સંકલ્પ કર્યો હોય તો હવે એવું મારે જીવવું છે કે મારા બાપનું નામ દુનિયામાં રોશન થવું જોઈએ. સંકલ્પ કર્યો, બીજું કાંઈ થાય એમ હતું નહીં, એના હાથ કે કાંઈ કામ કરતા નહોતા, એનું એક જ તત્વ કામ કરતું હતું, તે તત્વ એટલે એનું મગજ, માઇન્ડ. અને ભણી અને એવી ડોક્ટર થઈ છે અત્યારે, આ કાંઈ ઓપરેશન કાંઈ ન કરે, આ એક ખુરશી ઉપર એને બેસાડી દે અને ખુરશી ઉપર એ બેસી જાય, બેઠા બેઠા બધું એ ચિંધે, અને પેલા એના આસિસ્ટન્ટ હોય એ એનું ઓપરેશન કરે. પણ એની એપોઇન્ટમેન્ટ તમારે લેવી હોય તો 3-4 મહિના અગાઉ એની તમે એપોઇન્ટમેન્ટ લ્યો, ત્યારે તમને એની પાસે જવા માટેનો રસ્તો મળે. આ શરીર કાંઈ નથી, ખાલી આટલું જ કામ કરે છે. એ છોકરાએ ફોટો પાડ્યો છે અને મને બતાવ્યું, મને કે આ છોકરીને આ લેડીને જોયા પછી મને એમ લાગ્યું કે આ દુનિયામાં કાંઈ વસ્તુ અશક્ય નથી, બધી વસ્તુ શક્ય છે, બધી વસ્તુ થઈ શકે, આ અશક્ય નથી. ક્યાંકથી તો પ્રેરણા લીધી હશે ને, ક્યાંકથી તો એને જાણવા મળ્યું હશે ને, કોઈ તો એના સલાહકાર થયા હશે ને, કે જે સલાહના કારણે એને આટલું મોટું નામ રોશન કર્યું. ગઈકાલે હું બહેનોને કહેતો હતો સાંજે કે દીકરી એ બાપનું ઘરેણું છે, જેના ઘરમાં દીકરી હોય ને એને આ દુનિયામાં એ વૈભવશાળી બાપ છે. 1, 2, 3, 4, 5, 6, 7 અને બાપને રડવાનું મન થાય ત્યારે દીકરીને યાદ કરે છે, ત્યારે બાપ ધ્રુસકે ધ્રુસકે રડે છે. મેં કાલે 5 વાક્ય કાનમાં નાખ્યા, મોબાઈલ અને ફેસબુક નો જમાનો ચાલે છે, સાવધાન. આપણાથી જીવનમાં એવી કોઈ ભૂલ ન થાય કે જે ભૂલની સજા આપણા પિતાને ભોગવવી પડે. અને એક વાત યાદ રાખજો, બાપે એક વખત હૃદયમાંથી નિશાસો નાખી દીધો એટલે આ દુનિયાની કોઈ તાકાત તમને સુખી ન કરી શકે, કોઈ તાકાત. પૈસાથી સુખી થાવ તમે, ભલે મર્સિડીઝ ગાડીમાં ફરો, પણ મન અશાંત રહે. સાવધાની બહુ જરૂરી છે, અને ક્રાંતિ માટે કોઈક એવો માણસ રાખો જીવનમાં,
માં પિતા ગુરુ મિત્ર કે જેને તમે કહો અને તમને યોગ્ય માર્ગદર્શન આપે, તમારી પ્રશંસા ન કરે, તમારા દુર્ગુણોને ગાય અને દુર્ગુણોને ગાય એટલે આપણને સાચું આપણો હોઈએ જ કે તો દુઃખ માંથી મુક્ત થઈએ. વૈચારિક ક્રાંતિ એ જીવનનું સર્જન છે. એટલે ભગવાનના બારામાં એમ કહે છે, ભગવાન તમે જ્યોતિ સ્વરૂપ છો, ભગવાન આપ અનિવર્તનીય છો, ભગવાન આપ નિષ્ક્રિય છો, અને ચોથું કે છે ભગવાન આપ વિશુદ્ધ છો. ભગવાનને લઈ અને જાય છે વસુદેવ, ટોપલામાં મૂકીને લઈ જાય છે યમુનાજી બે કાંઠે છલકાણા. બે કાંઠે છલકાયેલા જે યમુનાજી હતા એની મધ્યમાંથી ભગવાન પસાર થયા, ભક્તિ શાંત થઈ. પછી ભગવાનને ગોકુળમાં પધરાવ્યા, ગોકુળમાં માયા હતી અને ત્યાંથી લે છે, માયાને લઈને આવે છે. માયા સોપાણી કંસને, કંસને સમાચાર મળ્યા કે કંસ દોડતો આવે છે, અને જ્યાં માયાને પટકવા જાય છે ત્યાં માયા છે એ અંબાના સ્વરૂપે પ્રગટ થાય છે. અંબા સ્વરૂપે પ્રગટ થયેલી માયા કંસને કહે છે, કિમ મયા હતયા મંદ જાતઃ ખલુ તવાંત ક્રૂત યત્ર કવયવા પૂર્વ શત્રુ માં હિંસિ કૃપણા નવૃતા. ઇતિ પ્રભાષતમ દેવી માયા ભગવતી ભુવિ બહુનામ નિકેતેષુ બહુનામા બભૂ. હે ખલ, તું શું મને મારવાનો છે? તને મારવા વાળો આ ધરા ઉપર આવી ચીકો છે. માયા અદ્રશ્ય થઈ. કંસને ડર લાગ્યો એટલે બેનને બંધનમાંથી મુક્ત કરે છે, છોડી મૂકે છે, અને પછી બેનની સામે આજીજી કરે છે, અહો ભગિન્યહો ભામ મયા વામ બદ પાપ મના પુરુષાદ ઇવા પત્યમ બહબ હિંસિતાહ સુતાહ. અરે મારી બેન, મારી ભૂલ થઈ ગઈ, ખરેખર મારે તને આવી રીતે હેરાન ન કરવી જોઈએ. બંધનમાંથી મુક્ત કરે છે. આ બાજુ ભગવાનનું પ્રાગટ્ય થયું એના પહેલા સમાચાર સુનંદાને મળે છે. સુનંદા નંદ બાબાની બહેન છે. સુનંદાને સમાચાર મળ્યા, એ કાળમાં બીજું કઈ વગાડવાનું સાધન હતું નહીં, એટલે પિત્તલની થાળી અને વેલણ લઈ અને સુનંદા ગોકુળની ગલીઓમાં નીકળી ગઈ. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. બ્રાહ્મણોને સમાચાર મળ્યા, બધા બ્રાહ્મણો દોડતા દોડતા આવ્યા. બ્રાહ્મણોએ કહ્યું, તમારે ત્યાં પુત્રનો જન્મ થયો છે,
પિતૃઓની કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ. વંશની વૃદ્ધિની જિમ્મેદારી આપણા પિતરોની છે. વાચયિત્વા સ્વસ્તયનમ જાતકર્માત્મજસ્ય વે કાર્યામાસ વિધિવત પિતૃદેવાર્ચનં તથા. પેલા પિતૃની પૂજા કરી, પછી પોતાના ઈષ્ટ દેવની પૂજા કરી, જે ભગવાનને માને છે ને યાદ કર્યા. અતિ આનંદ થયો. બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી. સો મંગલ્ય ગીરો વિપ્રાહ સુતમાગદ વંદિનઃ ગાયકાશ્ચ જગનોર દુર્ભય દંદુર ભયો. આ ટોપલો એટલા માટે ગઈકાલે ફેરવો, એની અંદર હે શ્રી કૃષ્ણ, એની અંદર આપણે ભગવાનની વધાઈ પધરાવી શકીએ. ભગવાનને મળવા જાવ તો કઈ લઈને જવું જોઈએ. ઈ કાળમાં સોના મોર ને એવું બધું હતું, સસ્તું હતું. અત્યારે તો 40,000 રૂપિયાનું તોલું છે. પધરાવી ન શકીએ, પણ ભગવાનને કહેવાનું, ભગવાન અમે પધરાવ્યું છે, એ તમારે સોનું જ સમજવાનું. અને તમારે સોનું જોતું હોય તો પેલા મને આપો, તો પધરાવશ. એટલે બધા એ ટોપલામાં કઈ ને કઈ પધરાયું. એ આપણો ભાવ છે. અહીં પણ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી. 9,00,000 ગાય હતી નંદ બાબાના ઘરે, અને એમાંની ગાયો બ્રાહ્મણોને દાન દક્ષિણામાં આપી છે. બ્રાહ્મણો બધા પ્રસન્ન થયા. નંદ બાબા કૃતજ્ઞતા વ્યક્ત કરે છે એટલે ગૌશાળામાં જઈ અને વાછરડાઓની ઉપર સુગંધિત પદાર્થો લગાડે છે. પછી ગોવાળિયાને સમાચાર મળે છે અને એમ કહે છે, ભાઈ કૃષ્ણ જન્મ થયો. ગોપીઓ તો બધી ત્યાં પહોંચી ગઈ, ગોવાળિયાઓ જવાના બાકી છે. અને પછી ગોપ મંડળ છે એ બધું જાય છે. ભગવાનને મળવા જવું તો કઈ લઈને જવું જોઈએ, તો શું લઈને જવું. ઈ કાળની અંદર મય મટકા ભરેલા હતા એ લઈ લઈ અને બધા નંદ બાબાના ઘરે પહોંચ્યા છે. વગાડતા વગાડતા જાય છે મટકાઓને. અવાજંત વિચિત્રાણી વાદિત્રાણી મહોત્સવે કૃષ્ણે વિશ્વસરે અનંતે નંદસ્ય વ્રજમાગતે ગોપાઃ પરસ્પરં મૃષ્ટા દધીક્ષીરદૃદામૃવી આસિચંતો વિલિંપંતો નવનિતે ક્ષતિક્ષીપુ. નહીં ગોવાળિયા મટકીમાં મય માખણ ભરીને ગયા. આપસમાં પટકી પટકીને મટકી ફોડે. આપણે 3 મટકી બાંધી હતી કાલે ફોડી. આ મટકી તો ફૂટી ગઈ, પણ આ ફૂટવી જોઈએ. શબ્દોની લાકડીથી જો આ ફૂટે તો ખબર પડે આમાં કીલ છે. માણસનો સ્વભાવ છે બહાર બહુ ગોતે છે બધી.
કાંઈ બહાર શોધવા જેવું છે નહીં, એટલું બધું અંદર છે. જિંદગી જીવવાની જડીબુટી મળે તમે એક વખત તમારા ભીતરની અંદર પડો તો. ફરીવાર સૂત્ર તમારા કાનમાં નાખું, એક વાર તો બોલ્યો જ છું, ફરીવાર. બીજાને જાણવા કરતા એક વખત તમે તમારી જાતને જાણતા જશો એટલે તમને ખબર પડશે કે તમે કોણ છો, તમે શું છો. ત્રણ વસ્તુ જીવનમાં આવવી જોઈએ. હતો તું ક્યાં, આવ્યો છે ક્યાં, અહીંથી ક્યાં જવાનો છે. હૃદયમાં જો તપાસીને છુપાયે લો ખજાનો છે. કેટલું બધું ભગવાને આમાં કીલ નાખ્યું છે, બધું નીકળે તો આમાંથી જ ને. ઘણા છોકરાઓ ભણતા હોય પછી પગે લાગવા આવે ને, પછી એના મમ્મી પપ્પા એમ કે આશીર્વાદ આપો. એટલે હું બીજા એને આશીર્વાદ શું આપું, હું એને એટલું કહું મારા ભગવાનને હું પ્રાર્થના કરું, તે જેટલું વાંચન કર્યું છે એટલું એક્ઝામ વખતે ભગવાન તને યાદ કરાવે. બાકી મારો હાથ માથે મૂકી દઉં અને તું ચોપડી ન લે ને ફર્સ્ટ ક્લાસ આવ, એ વાતમાં કાંઈ માલ નથી. એવું બને જ નહીં ક્યારે. વાંચવું તમારે પડે, વાંચવું એ યત્ન છે, અને વાંચેલું એક્ઝામ વખતે યાદ આવવું એ પરમાત્માની કૃપા છે. બાકી આમાં જ છે બધું. સમર્થ સદગુરુના શબ્દની લાકડે લાગે તો બધી વસ્તુ ખબર પડે. અને ખબર પડે તો પછી કાંઈ કાંઈ કોઈ વસ્તુ આપણી લાચારી વાળી ન રહે, બધી વસ્તુ આપણને યાદ આવી જાય. મેરા આપ કી કૃપા સે સબ કામ હો રહા, કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા, મેરા આપ કી કૃપા સે સબ કામ. કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા, મેરા આપ કી કૃપા સે સબ કામ હો રહા, મેરા આપ કી કૃપા સે સબ કામ હો રહા, સબ કામ હો રહા. કરતે હો તુમ કનૈયા, કરતે હો તુમ કનૈયા, કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા, મેરા આપ કી કૃપા સે સબ કામ હો રહા, મેરા આપ કી કૃપા સે સબ કામ હો રહા. રાધે આવશે સાધનો કા સાથ, યાદ કરો ભગવાન ની કૃતજ્ઞતા ને, કેટલું બધું ભગવાને આપણને આપ્યું છે.
ऐश्वर्या लक्ष्मी कौन है ये भगवान ने कृतज्ञता दी याद करो भाव से
की कमी है। मेरी जिंदगी में तुम हो, किस बात की कमी है। मेरी जिंदगी में तुम हो, जय हो, किस बात की कमी है। मुझे वर अब किसी की परवाह भी नहीं है। मुझे और अब किसी की परवाह भी नहीं है। मुझे और अब किसी की परवाह भी नहीं है। मुझे और अब किसी की परवाह भी नहीं है। अब क्या बताऊं मोहन, अब क्या बताऊं मोहन, आराम हो रहा है। अब क्या बताऊं मोहन, आराम हो रहा है। अरे आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। पर देव तुम कन्हैया, पर देव तुम कन्हैया, पर देव तुम कन्हैया, पर देव तुम कन्हैया। मेरा नाम परवर भला ऐसा कौन होगा। मुझ जैसा बंदा परवर भला ऐसा कौन होगा। मुझ जैसा बंदा परवर भला ऐसा कौन होगा। हमारे तेरा दामन हो रहा है। मेरा आपकी कृपा से
करते वो तुम कन्हैया, करते वो तुम कन्हैया कन्हैया। સદગુરુના શબ્દથી જો આ મટકી ફૂટે તો ભીતર પડેલું કિલ આપણને દ્રશ્યમાન થાય. અને એક વખત સદગુરુના શબ્દથી આધ્યાત્મ જોવો ને તો વસુદેવ આ નંદ છે ને એ માણસની મન છે, અને યશોદા છે એ માણસની બુદ્ધિ છે. ગોકુળ એટલે શરીર, શરીરની અંદર રહેલું મન, શરીરની અંદર રહેલી બુદ્ધિ એ જ્યારે એક થાય ત્યારે શરીરના હૃદય રૂપી નંદ બાબાના પ્રાંગણમાં પરમાત્મા બેઠો છે એનો અનુભવ થાય. અને એક વખત અનુભવ થાય એટલે રોજ આપણા ઘરમાં નંદ ઉત્સવ થાય. રોજ કોની કૃપાથી થાય બધું? ભગવત કૃપાથી. પછી અહીં પણ મટકી ફૂટી, બધા આનંદિત થયા. વસુદેવ કર ભરવા માટે જાય છે, કર ભરીને પાછા ફેર્યા ત્યાં
પોતાના પ્રાંગણમાં કોલાહલ મચી રહ્યો હતો. વસુદેવ ને કર ભરવા, નંદબાબા કર ભરવા ગયા છે. કર ભરી નંદબાબા જ્યાં પાછા આવ્યા ત્યાં ફળિયામાં કોલાહલ મચી રહ્યો હતો. નંદબાબાએ આવીને જ્યાં જોયું ને ત્યાં પૂત ના પડી હતી. પૂત એટલે પવિત્ર, ના એટલે નહીં, પવિત્ર નથી એ પૂતના, અપવિત્ર. પૂતના કેવી છે? ભાગવતમાં લખેલું છે, કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલગાતિની શિશુચાર નિગ્નંતિ પૂર ગ્રામ વ્રજા. બાળકોને જોવે ચીડ ચડે એવી છે પૂતના. બાળકોને પકડી પકડીને મારે પૂતના, આવો પૂતનાનો સ્વભાવ છે. તૈયાર થઈને આવી છે પૂતના, બની ઠને ભગવાનને મારવા માટે પ્રવેશ કર્યો. ભગવાને વિચાર કર્યો, બીજાને ખોટી હાનિ પહોંચાડે કરતા મારી આગળ જ બોલાવી લે. એટલે પૂતના ચાલતી ગઈ તો ભગવાનના જ્યાં નંદબાબાના ઘરે પહોંચે છે કોઈ ચોકીદાર હાજર નથી, કોઈ રોકટોક કરીને પૂતના છેક ભગવાન સુધી પહોંચી ગઈ. ભગવાનના મનમાં થયું આવી છે, મનોરથ લઈને આવી છે, એના મનોરથને પૂરું કરવાની જિમ્મેદારી મારી છે. ધલાવ એના મનોરથને પૂર્ણ કરો. મનોરથ પૂર્ણ કરવા માટે ભગવાન આંખ બંધ કરી ગયા. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, રાજન, ભગવાન આંખ બંધ કરી ગયા એના ઘણા બધા કારણો છે, એમાંનું એક કારણ એ પણ છે, ઈશ્વર વિચારે છે આની આંખમાં જો મારી આંખ મળી જશે તો જે મનોરથ લઈને આવી છે મનોરથ અધૂરા રહી જશે. ભગવાનને આંખ બંધ કરી પૂતનાએ ભગવાનને ખોળામાં લીધા અને એ પૂતના ભગવાનને મારવા માટે સ્તનપાન કરાવે છે. જ્યાં સુધી ઝેર હતું ત્યાં સુધી વાંધો આવ્યો નહીં, ઝેર ખતમ થયું, જીવ જ્યાં ભગવાનને ખેંચ્યો ત્યાં પૂતનાના મુખમાંથી સહજતાથી બોલાઈ ગયું, સામુચ્ચ મુચ્ચાલમિતિ પ્રભાષિણી નિષ્પિંડમાનામ અખિલ જીવ મરમાણી વિવૃત્ય નેત્રે ચરણો ભુજોર્મુહુ પ્રસન્ન ગાત્રા ક્ષિપતિ રુરો. ભગવાન મને મુક્ત કરો, ભગવાન મને છોડો એમ નહીં, ભગવાન મને મુક્ત કરો. તેમાંથી સંસાર ચક્રના બંધનમાંથી. અને ભગવાને પૂતનાના પ્રાણને ખેંચી લીધા, પૂતનાને પરમાત્માએ ગતિ આપી. જ્યાં પડીને ભૂમિ ઉપર ત્યાં છ કોષ જગ્યામાં જેટલા વૃક્ષો હતા એટલા બધા દટાઈ ગયા. આવું શરીર નહીં પણ આવો વિચાર પૂતના એ વિચાર છે, યાદ રાખજો. કેવો વિચાર? અપવિત્ર વિચાર. અપવિત્ર વિચાર જ્યાં પડે ને ત્યાં બધાને ખલાસ કરે. અને મેં કહ્યું હતું, કોઈ કાનમાં થૂકવા આવે ને એને અટકાવો, કાન ફૂકે એનો વાંધો નથી. પણ સમયે પેલું કોઈને શરીરમાં કઈ તકલીફ હોય ને પગમાં કેમ ઇન્ફેક્શન લાગી જાય તો ડોક્ટર કહે ને કે અંગૂઠો કપાવી નાખો, નહીં તો તમારો પગ કપાવવો પડશે. રોગને તમે જો થતો નહીં અટકાવો તો આગળ વધશે, એમ મનોરોગે એવો છે, થતો અટકાવો નહીં તો આગળ વધે. એટલે અપવિત્ર વિચાર છે પૂતના એ ભૂમિ ઉપર પડે છે ત્યાં કેટલા બધા લોકોને ખલાસ કરી દીધા પૂતના એ. નંદબાબા આવ્યા, નંદબાબાએ પૂતનાના શરીરને યમુનાના કિનારા સુધી પહોંચાડ્યું, પૂતનાના અગ્નિ સંસ્કાર થયા.
બધાને ડર લાગ્યો એટલે બધા લોકો ભગવાનની પ્રાર્થના કરી, ઇન્દ્રિયાણી ઋષિકેશ પ્રાણ નારાયણ વધુ શ્વેતદ્વીપ પતિષ્ઠિતમ મનો યોગેશ્વરો. પૂતનાને ગૌમૂત્ર થી સ્નાન કરાયું, ગૌરજ થી સ્નાન કરાયું અને આરોગ્ય પણ સમજાવે છે. ગૌમૂત્ર તમે પીશો તો રોગ છે એ સમૂળ જશે. ગાય એક એવું પ્રાણી છે જેના શરીરમાંથી 24 કલાક પોઝિટિવ વાઇબ્રેશન નીકળે છે. ગીર ગાયના પેટની અંદર તો સોનું થાય એટલે ગાયની પૂજા. 33 કરોડ દેવનો વાસ એટલે જ ગાયનું છાણ 4 દિવસ સુધી પડ્યું રહે તેમાં કીડા ન થાય, એની વિષ્ઠા પણ એટલી પવિત્ર છે એટલે અડાયા છાણા કહેવાય છે. યજ્ઞમાં એટલે આપણે લઈએ ને, એમાં ક્યાંય જીવાત ન હોય. કોઈ પણ માણસના મૃત્યુ